गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 8 विषय गणित मां मित्रों प्रथम परीक्षा माटे गाला एसाइनमेंट ना एग्जांपल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। आकृति वाला खूब ज अगत्यना अने एमां बीजा नंबर नो दाखलो आपणे आजे जोवाना छीए। तो एनी अंदर आपणने नीचेनी आकृति मां एक्स प्लस वाय प्लस झेड नु मूल्य शोधो। પણ આપણને અહીંયા સરવાળો પૂછ્યો છે કે x + y + z, એટલે આકૃતિમાં જો હોય તો x y અને z પહેલા શોધવા પડે। હવે અહીંયા જુઓ આપણી પાસે આ રીતે પરીક્ષાની અંદર તમારે આ રીતે આકૃતિ દોરી દેવાની। આકૃતિ દોર્યા પછી તમારે શું કરવાનું એની અંદર નામ નિર્દેશન મિત્રો કરી દેવાના। દાખલા તરીકે આપણે અહીંથી શરૂઆત કરીએ તો એક તો a, પછી બી, અહીંયા બી લઈએ, અહીંયા સી લઈએ, પછી આ બાજુ આપણે ડી લઈએ, પછી અહીંયા આપણે ઈ લઈએ અને અહીંયા આપણે એફ લઈએ। એટલે આ રીતે નામ આપ્યા એટલે ગણતરીમાં મિત્રો સરળતા રહે। હવે તમે આ ત્રિકોણ જુઓ, કયો તમે જોઈ રહ્યા છો? ચાલો આ તમે આખો ત્રિકોણ અહીંયા જુઓ। હા, તો ત્રિકોણ કયો છે? સી ઝેડ બી। એમાં તમને સી નું માપ 90, ઝેડ નું માપ 20 અને આ ખૂણાનું માપ આપ્યું નથી એ શોધવું પડે। તો આપણે અહીંયા લખી કાઢીએ પહેલા ત્રિકોણ કયો લીધો આપણે, સી ઝેડ બી બરોબર। એમાં આપણને માપ ખૂણો સી વત્તા માપ ખૂણો ઝેડ વત્તા માપ ખૂણો બી બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય। ચાલો માટે શું લખાય? માપ ખૂણો સી નું માપ આપણને આપ્યું છે 90 વત્તા માપ ખૂણો ઝેડ, આ ઝેડ નું માપ કેટલું છે? 20 વત્તા માપ ખૂણો બી આપેલા નથી એ શોધવાના છે બરાબર 180 અંશ। માટે આ બેનો સરવાળો કરો 110 અંશ થાય, વત્તા માપ ખૂણો બી બરાબર 180 અંશ। હવે 110 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો માટે માપ ખૂણો બી બરાબર 180 માઇનસ 110, માટે બાદ બાકી કરો તો માપ ખૂણો બી બરાબર 180 માંથી 110 જાય તો કેટલા રહે મિત્રો? 70। તો આ રીતે અહીંયા તમે જુઓ આકૃતિમાં આ ખૂણાનું માપ આપણને મળી ગયું 70। હવે તમે જુઓ બરોબર ધ્યાનથી, તો આ સી બી અને આ બાજુનો ખૂણો ઝેડ એ 70 મળે, તો એની પાસેનો ખૂણો કયો છે? એ બી ઝેડ અથવા ઈ પણ લેવાય, ઈ લેવાય। તો આ પાસ પાસેના ખૂણા છે એટલે રૈખિક જોડ કહેવાય, પાસ પાસેના એટલે રૈખિક જોડ। તો આપણે અહીંયા લખી કાઢીએ કે માપ ખૂણો અહીંથી શરૂઆત કરીએ તો સી બી ઝેડ, તો માપ ખૂણો સી બી ઝેડ વત્તા માપ ખૂણો આ બાજુથી લો તો એ બી ઈ લખાય। શું લખાય? એ બી ઈ, અહીંયા પણ આપણે ઈ લખીશું સી બી ઈ અને અહીંયા માપ ખૂણો એ બી ઈ, એ બી ઈ પાસ પાસેના છે એટલે રૈખિક જોડ અને એમનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય। તો અહીંયા કૌંસમાં લખીએ પાસ પાસેના ખૂણા હતા એટલે એને આપણે શું કહીશું? રૈખિક જોડ। હવે અહીંયા જુઓ સી બી ઈ આકૃતિમાં જુઓ સી બી ઈ એનું માપ આપણી પાસે કેટલું છે? 70 અને એની પાસેનો ખૂણો એ બી ઈ એનું માપ કેટલું આપેલું છે? વાય શોધવાનું છે, વાય બરાબર 180 અંશ। હવે 70 ને પેલી બાજુ લઈ જાઓ તો વાય બરાબર 180 માઇનસ 70
માટે y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 110 બરોબર એટલે પહેલો જવાબ આપણને અહીંયા મળી ગયો મિત્રો જુઓ આનું માપ કેટલું મળ્યું આપણને 110 મળ્યું કેટલું મળ્યું 110 તો આપણે અહીંયા લખી કાઢીએ જુઓ 110 હવે આપણે આ x શોધી કાઢીએ તો તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ અહીંથી શરૂઆત કરો z c b અને આ d c b આ પાસ પાસે ના કહેવાની રૈખિક જોડ કહેવાય તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો z z નથી પણ e આપેલો છે શું આપેલો છે મિત્રો e આપેલો છે આપણને તો અહીંયા આપણે લખીએ માપ ખૂણો e વત્તા માપ ખૂણો e c b કયો છે e c b e c b વત્તા માપ ખૂણો d c b b c b પાસ પાસે ના ખૂણા છે અને એનું માપ કેટલું હોય ખૂણાઓનું માપનો સરવાળો 180 અને અને મિત્રો કેવા કહેવાય રૈખિક જોડ કહેવાય હવે એમાં કિંમતો મૂકો માપ ખૂણો e c b એ આપેલા છે 90 અને વત્તા આ d c b એનું માપ કેટલું છે x બરાબર 180 અંશ માટે 90 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 180 ઓછા 90 થાય માટે x બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 90 અંશ એટલે આ રીતે આપણને બીજો જવાબ મળ્યો આ પહેલો હવે z શોધવો છે આકૃતિમાં જુઓ આ ખૂણાનું માપ 20 છે તો એની પાસેના ખૂણો આ પાસ પાસેના એટલે રૈખિક જોડ કહેવાય તો c z b એટલે કે c e b અને આ બાજુ c e f આ રૈખિક જોડના ખૂણા કહેવાય તો આપણે એ લઈએ તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો c e f c e f વત્તા માપ ખૂણો c e b c e b બરાબર 180 અંશ અને આ પણ કઈ જોડ કહેવાય રૈખિક જોડ ની કહેવાય પાસ પાસે ની હોય ને એટલે મિત્રો એ કેવી કહેવાય રૈખિક જોડના ખૂણા કહેવાય બરોબર હવે એમાં કિંમતો મૂકો c e f c e f એના બરાબર કેટલા છે z વત્તા માપ ખૂણો c e b એનું માપ કેટલું છે 20 અને બરાબર 180 અંશ હવે જુઓ આ z એમના એમ 180 આ 20 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય હવે આ બંને ની બાદ બાકી કરો તો માટે શું લખાય z બરાબર 180 માંથી 20 જાય તો કેટલા વધે 160 તો આ રીતે આપણને z પણ મળી ગયું તો જુઓ y x અને z મળી ગયા પણ હવે આપણને રકમમાં શું પૂછ્યું છે ત્રણેયનો સરવાળો તો આપણે અહીંયા બાજુમાં લખીએ ચલો અહીંયા લખીએ કે x પ્લસ y પ્લસ z બરાબર x એટલે કેટલા છે 90 વત્તા y બરાબર કેટલા છે 110 મળ્યા અને z બરાબર આપણને કેટલા મળ્યા 160 હવે આ ત્રણેયનો તમે સરવાળો કરો તો 90 પછી 110 અને 160 તો 0 9 ને 1 10 ને 6 16 બધી 1 2 ને 1 3 તો કેટલા મળ્યા મિત્રો આપણને 360 મળ્યા તો આ રીતે આપણો ફાઇનલી આ શું મળી ગયો જે માગેલ જવાબ હતો એ આપણને અહીંયા મળ્યો કહેવાય
तो आ रीते आकृति वाला अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो। नेक्स्ट वीडियो में पाछा नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।